थी तमारा बाड़क ने संस्कार आपजो। ध्रुव पोताना पुत्र उत्कल ने गादी आपी उत्तर अवस्था में गंगा किनारे आया। गंगा किनारे एमने उत्तर अवस्था में तप करू अने नंद ने सुनंद नामना पार्षद एमने लेवा आया। त्यारे ध्रुवे मातृभक्ति बताई है। ध्रुव एम कह मारी माता क्या है? त्यारे पार्षदों एम कह जेनो दीकरो आटलो महान होय, जेने देश में आटला कार्य कर्या होय, एनी माने कोई दी असर गति थाय? आम आगळ जुओ, आगळ विमान में तमारी मां जई रह्या छे। त्यारे ध्रुव एमने वंदन करे छे। आजकाल थोड़ू आपने दुख पण थाय। एक वार हूँ बस में आती थी, बस स्टेन में ऊभी थी अने एक भाई एनी घरवाड़ी मुकवा माटे आवेलो। एटले भाई छे पियर जाए अने वारे वारे भाई एम के जल्दी आवती रहेजो, जल्दी आवती रहेजो। एटले बाजू में एक बेजी बहन बैठेली, ए के बहन क्या जाओ छो? तो के पियर जाओ छो। ए के तो जल्दी न जावाय ने, अठवाडियो तो साचू? तो के ना हो, हूँ तो सांजे ज पाछी आववानी छु। के बहन पण तमने एवडी उतावळे शू छे? तो के बीजू तो कोई कारण नथी, पण तमारा जे भाई छे ने एने एनी माना हाथनो रोटलो भावतो नथी। મને એવી રીત ચડી કે ઊંટીઓ વિહવરોને એમ નમ થઈ ગયો, લ્યો હવે ઘરવાળી આવી અને માના હાથનો રોટલો નથી ભાવતો એને, આ સંસ્કૃતિની હાલત કરી નાખી। મને લાફો મારવાનું મન થઈ ગયું। અને ક્યારેક ભલે ઘરવાળી હોય તોય માના ખોડામાં આરોટજો। ક્યારેક માને કહેજો, માં તું આ જાડો રોટલો બનાવ, મને બહુ મીઠો લાગે। કૃષ્ણ ભગવાને એની લીલામાંથી આ પણ જાણવાનું છે। એમ કીધું કે રુક્ષ્મણી ભલે તું 32 જાતના ભોજન દે, પણ આજ મને મારી માં યશોદા યાદ આવી છે, મને પૌવા ખવડાવતી હતી, આજે હું બહુ ભૂખ્યો છું। ત્યારે રુક્ષ્મણીનો અહંકાર પણ ઉતરી ગયો। માતૃભક્તિ બતાવી છે। ધ્રુવ તપના પ્રતાપે અવિચળ ધામને પામ્યા। આજે ધ્રુવની કથા છે, એ પાપને બાળનારી છે। બાળપણે ધ્રુવજી ભજ્યા આદ્ય પુરુષ અવિનાશ, કહે પ્રીતમ અવિચળ થયા ફરીને ગર્ભવાસ। જેને આ જગતમાં અવિચળ ધામને પ્રાપ્ત કર્યું માના સંસ્કાર દ્વારા, તો સંસ્કારથી માણસ સુમતિ તહા સંતતિ નાના જહા કુમતિ તહા દુઃખ નિધાના, સંસ્કારને પ્રાપ્ત કરજો। આ રીતે એ સંસ્કાર ન હોય તો જ્યારે કુબુદ્ધિ ભગવાન પાસે આપણે સુબુદ્ધિ માગીએ છીએ કે ભગવાન અમને શુદ્ધ બુદ્ધિ આપજે। આગળ આ કથા આવી રહી છે, આ વંશમાં અંગરાજા થયા અને અંગરાજાને ત્યાં એક વેન નામનો દીકરો થયો અને બહુ જ દુષ્ટ થયો। એને સુધારવા અંગરાજાએ ઘણી મહેનત કરી પણ એ સુધરી ન શક્યો। ત્યારે એને બહુ વેદના વધી ગઈ। અંગરાજા ઘણું બોલવા લાગ્યા કે આના કરતાં તો વાંઝિયા રહેવું સારું, જનોની બિચારી ક્યાં કરે, પથરા પડ્યા પેટ, એ સમજાવ્યા સમજે નહીં તો ઉલટી થઈ છે વેટ। કારણ વડીલોની યુવાનો પાસે એક અપેક્ષા હોય છે, જે નાનો બાળક છે એને ભણાવો છો એની પાછળ એક બહુ મોટો ભાવ રહેલો છે કે આ છોકરો જ્યારે મોટો થશે લાકડીનો ટેકો બનશે, અમારો વિષમો બનશે, એ અમને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય। અને એ છોકરો જ્યારે વૃદ્ધાશ્રમમાં જાય ત્યારે કેવડો મોટો મા બાપ નિશાસો નાખે છે। એટલે અહીંયા એમ કહે છે, પ્રેમ લડાવી લાડમાં મોટા કર્યા છે પુત્રને, ગડપણ આખર પાડશે સ્વભાવશે ઘર સૂત્રને, મોટા થયે મા બાપનો ધરશે નહીં કાને કહ્યું, એ બદનામું કરવા બાપનો, એવા બેટા થયાથી શું થયું? ખંતે ખવડાવી ખંતથી વિદ્યા ભણાવી વાલમાં, જોઈ નાદાન જેવા નીવડે તો જિંદગી બે હાલમાં, કરતા નથી ઘર કામ જેનું ચિત રમવામાં રહ્યું, એવું બદનામું કરવા બાપનું, એવા બેટા થયાથી શું થયું? તો ધ્રુવ જેવા સંતાન હોય એ દરેક માતા ઈચ્છા કરે છે, મા બાપ ઈચ્છા કરે છે, અને દરેક પુત્ર અને પુત્ર વધુએ મા બાપની ધ્રુવ જેવી સેવા કરવી જોઈએ। કારણ નાનો બાળક છે એ તમારી પાસે 5-25 રૂપિયા માગે, 5 રૂપિયા તો માગે કોણ છે, જે છોકરાએ હાથમાં નથી લેતા,
નહીં મને આટલા રૂપિયા દે તો મમ્મી ભણવા જાય. એક રૂપિયો ઘરમાં ના હોય, ગમે ત્યાંથી ભાગ લઈ આવી, કપડાં લઈ આવીને પણ બાળકને જે મા બાપ ભણાવે છે એની પાછળની એક અંદર ભાવના છે કે મોટો થયે આ અમારો લાકડીનો ટેકો બનશે, એ વિશ્વાસને ધક્કો મારશો નહીં. ઠીક છે, વર્ણ વ્યવસ્થા બગડી હોય ત્યારે ગોવિંદભાઈ જેવા આ વરમોરા પરિવાર, કારણ કે જ્યારે હમણાં જ મોરારી બાપુની કથા હાલતી હતી સાયલામાં, બાજુમાં લખતરિયા મારી પણ હાલતી હતી અને યજમાન હતા, મોરબી પણ જ્યારે કથા હતી ત્યારે સૌથી પહેલાં ચાચા પર આશ્રમમાં પહેલું નામ તમારું જ, કદાચ એમને ખબર હશે કે નહીં, ઘરે પણ જઈ આવી છું, એવા દાતા છે. અને જે કુટુંબમાં એવા સંસ્કારો છે એમના ઘરે પણ હું જઈ છું. તો આજે જ્યાં સુધી સમાજની અંદર માતા પિતાના એવા સંસ્કારો જે ધર્મની અંદર આગળ પડતા છે, એટલે કહે છે કે વિશ્વાસને મા બાપની આગળ કીર્તિ વધે. મોટા થઈએ મા બાપનું જો ધરશે નહીં કાને કહ્યું, તો એવા બદનામું કરવા બાપનું એવા બેટા થયાથી શું થયું? મા બાપને બહુ ધક્કો લાગે છે. અને જ્યારે વ્યવસ્થા બગડે છે ત્યારે આવા કહેવાનો મારો ભાવ કે વૃદ્ધ આશ્રમો ખોલવા પડે છે, કારણ જે વ્યવસ્થા કરે એને તો આપણે વંદન કરીએ, પણ આપણે બહુ મોટી કીર્તિ ન કમાવી શકીએ, કારણ કે રામાયણ ભાગવત જેવા આપણી પાસે ગ્રંથો અને વૃદ્ધ આશ્રમો જો ખોલવા પડે તો ક્યાંક ખામી છે આપણે, છે ને? એટલે એ ખામીને આપ જ દૂર કરી શકશો. અને ખાસ કરીને માતાઓ ઉપર ભાર મૂકું છું, તેથી સંસ્કારને પ્રાપ્ત કરજો, પ્રેમને કેળવજો. પ્રેમ પરમાત્માનું રૂપ છે, બધા એક જ આત્મા છે. ભગવાન એને કહેવાય બીજાના ભૂલની માફી આપે ભગવાન, તો એક વવઈ ભગવાન બની શકે જો સાસુના ભૂલની માફી આપે, તો સાસુ વહુના ભૂલની માફી આપે તો ભગવાન બની શકે. એટલે ઘરમાં અવધ બની જાય, કોઈનો વધ નહીં. અહિંસાનો અર્થ એ નથી, અહિંસાનો અર્થ એ પણ છે કે કોઈની મન વાણીથી હિંસા ન કરવી, કોઈને આપણી વાણીથી દુઃખ ન થવું, એ મોટા મોટી અહિંસા છે. માનદાન આપો. આજકાલ એકને એક દીકરો હોય, ચાર જ જણા રહેતા હોય બંગલામાં તોય જુદા થાય, એનો અર્થ એ છે કે દરેક માણસને કાંઈક ખૂટે છે, અને એ ખૂટે છે ફક્ત માન પોતાનો. ક્યાંક સ્વમાન જળવાતું નથી, કોને શું ખૂટે છે એટલું જ જાણવા. ધન કોઈને ખૂટતું નથી, ભગવાને કળિયુગમાં બહુ દયા કરી છે. આજે આટલા 25 વર્ષ પહેલાં આપણે આટલા ક્યાં સુખી હતા, અત્યારે બધા પટેલો ઉપર મા ઉમૈયાની કૃપા છે, બધા જ જાતિ ઉપર કૃપા છે, અને ભગવાને બધાને પુષ્કળ બધાના બંગલા જોઈને બહુ રાજી થઈએ છીએ. પણ એ બંગલામાં આપણે શાંતિથી રહી શકીએ, ખાઈ શકીએ એવા સંસ્કાર આ ધ્રુવના આખ્યાનથી પ્રાપ્ત કરજો, એટલું કહી અને 2 મિનિટ શાંતિ રાખશું. ગઈકાલે જ આપની સમક્ષ જાહેર કરવામાં આવેલું કે આવતીકાલે કથાના 5મા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. જે કોઈ ભાવિક ભક્તજન માતા પોતાના 1 થી 3-4 વર્ષના બાબાને કૃષ્ણ કનૈયો બનાવવા ઈચ્છતા હોય એમની પૂછામણી લગભગ 1.5 કલાક પછી આપણે કરીશું. દરેક ભક્તજનની લાગણીને માન આપી ઘણા વડીલો માતાઓ પોતે સુધી પહોંચી શકતા નથી, એમની ભાવુકતાને માન આપી આપણે છેલ્લા 2 દિવસ ત્યાં આપની સમક્ષ જોડી ફેરવીએ છીએ. આપની ઈચ્છાનુસાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપ અર્પણ કરશો, એ તમામ રકમ પૂજ્ય માતાશ્રીના આશ્રમમાં ચાલતી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અર્પણ કરવામાં આવશે. ગઈકાલે પણ મેં જાહેરાત કરેલી કે પૂજ્ય માતાશ્રી દ્વારા લિખિત ભજન, કીર્તન અને આરતીની બુક નહીં નફો નહીં નુકસાનના ધોરણે અત્રે 12 કાઉન્ટર ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે. જે કોઈ માતા ભાવિક ધર્મજનેએ જો ખરીદ કરવી હોય તો ત્યાં 12 કાઉન્ટર ઉપરથી મળી શકશે. ગઈકાલે સાંજે મોરબી ના બજરંગ ધૂન મંડળનો અહીંયા રાત્રે કાર્યક્રમ રાખવામાં આવેલો, એમાંથી
आप સૌમાંથી ઘણા બધા વડીલો ઉપસ્થિત રહેલા આપ સૌનો આભાર માનતા લાગણી એ વાતની થાય છે કે બજરંગ ધૂન મંડળ છેલ્લા ઘણા વર્ષ ત્યાં ફક્ત ગૌ સેવા માટે ધૂન ભજનના કાર્યક્રમ કરે છે અને એમાં આપણા ગઈકાલના સાંજના કાર્યક્રમમાં રૂપિયા 2,35,000 રૂપિયાનું આપ સૌ તરફથી લોકસેવાર્થે દાન મળેલ છે આપ સૌનો ખૂબ જ ઋણી સાથે આભાર વ્યક્ત કરું છું હમણાં જ પૂજ્ય માતાજીએ કહ્યું એવા મોટા ગજાના માનવી આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે હરપલ ખુશી ખુશી છે હરપલ મજા મજા છે આપ સૌની તો કૃપા છે નહીતર અમારી સી ગજા છે એવા પાટીદાર સમાજના મોટા ગજાના માનવી કે જેમણે સેવા શબ્દને પોતાના જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે એમના વર્ણન કરવા માટે મારી પાસે કોઈ લાયકાત નથી અને કદાચ આપણે બેસીએ તો ગુજરાતી ભાષામાં શબ્દ પણ ખૂટે પૂજ્ય માતાજીએ કહ્યું કે હમણાં જ સાયલા મુકામે પૂજ્ય શ્રી લાલજી મહારાજની જગ્યામાં વિશ્વ વંદનીય સંત મોરારી બાપુની કથાનું આયોજન થયેલું એમાં પ્રથમ દિવસના મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી ગોવિંદભાઈ વરમોરાએ 51 લાખ રૂપિયા જેવું માતબર દાન આપીને સમાજને સહયોગ આપેલ છે એવા ભાઈ શ્રી ગોવિંદભાઈ વરમોરા આપની વચ્ચે ઉપસ્થિત છે સૌ પ્રથમ સંસ્થા વતી અને આપ સૌનો તાલીઓના ગડગડાટથી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ મુરબ્બી શ્રી ગોવિંદભાઈ વરમોરા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી અત્રે ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ પૂજ્ય માતાજીને અર્પણ કરી શાલ ઓઢાડી માતાજીનું સન્માન કરશે ભાઈ શ્રી ગોવિંદભાઈ વરમોરા અનેક સામાજિક સંસ્થાઓમાં જેમનો શ્રેય રહેલો છે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિત્સરની સમૃદ્ધિ યોજનાના ભાઈ શ્રી ગોવિંદભાઈ કન્વીનર છે એમને વિનંતી કરું કે તેઓ શ્રી 2 મિનિટ માટે અહીંયા ઉપસ્થિત રહી આપ સૌની લાગણીને માન આપી એમનું વક્તવ્ય આપશે ભાઈ શ્રી ગોવિંદભાઈ વરમોરા પ્લીઝ પહેલાં તો ધર્મસભાને ન્યાય કરીને જે શિસ્તમાં રહેવું જોઈએ એમાં હું નથી રહેતો એવું કહું છું. આયોજકોનો ખૂબ ભાવ પ્રેમ અને લાગણી સાંભળી અને અનુભવીને રોકી ન શક્યો. મેં ખૂબ ના પાડી કે આ વાત વ્યાસપીઠ સામે આપણી કોઈ એવી શક્તિ નથી, એવું ગજું નથી કે વ્યાસપીઠની હાજરીમાં આપણે કંઈ ઉદ્બોધન આપી શકીએ. પણ આયોજકોનો ખૂબ આગ્રહ અને લાગણીને પ્રેમને માન આપીને ને મને કીધું કે ના, 2 મિનિટ તો તમારે વાત કરવી જ પડશે. તો ગુરુ મૈયાજીને રજા લઈને આગળ વધું છું. આપણે આગળ વધતા પહેલાં જેના નેજા હેઠળ આ ઉમિયા પરિવાર, હમણાં માતાજીએ કીધું ને એમ, જે વિકાસ પામી રહ્યો છે અને સતત પ્રેરણા સ્ત્રોત આપણી ઉપર વરસી રહ્યો છે એવી મા ઉમાને વંદન કરીને આગળ વધી, તો એના ભાગ સ્વરૂપે માતાજીની જે એવી જોરદાર બોલીને કે આખા રાજકોટને એમ થાય કે આ શેનો અવાજ આવ્યો, એવી જોરથી જે બોલીને પછી આગળ વધીએ. બોલો ઉમિયા માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઘનશ્યામ મહારાજની જય,
सनातन धर्म की। खूब खूब आभार। फरी वार जराक याद करता कहूँ के व्यासपीठ सामे मारी लायकात पण नथी, हूँ एवो वक्ता पण नथी, एवो ज्ञानी पण नथी। माताजीने ध्यान उपर दोरावू के आ दस धोरण गामडामां भणेलो माणस अने आवी सभाने ने ये धर्म सभा समाज सभा होय ने तो आડુઓડું હાલી નાખી અને સમાજ સહને કરી લે, આ તો ધર્મ સભા છે। જ્યાં જ્ઞાન ગંગોત્રી ચાલતી હોય, જ્યાં હિમાલયમાંથી ગંગાનો પ્રવાહ વહેતો હોય અને અહીંયા સામાન્ય ઝરણું હોય તો શું એની વાત આવે। હે, ચાંદનીની સતત વરસાદ થતી હોય અહીંયા તારલાનું શું આવે, સૂરજ ઝળહળતો હોય અહીંયા અંગારાનું શું આવે। અને તોય છતાં આપણે સૌ કોઈ વિચારતા હોય અને બધાના ભાવ સ્વરૂપે તો આગળ વધુશું તો મારાથી કદાચ અજુક્તી વાત નીકળે, અજુક્ત શબ્દ નીકળે તો પહેલેથી હું માફી માગી લઉં છું। હવે કથાનું આયોજન થયું છે ઉમિયા સેવા પ્રગતિ મંડળ। વિચારવા જેવું તો એક એક શબ્દ એમાં કથાના વક્તા તરીકે આત્માનંદીની માતાજી, વિચાર કરો શબ્દો તમારી સામે જે શબ્દો આવ્યા છે ને, ઉમિયા સેવા પ્રગતિ, હે, આ જ કંઈક આપણને સૂચવે છે। તો મારે વધારે નહીં કહેતા વડીલોને અને માતાઓને બહેનોને વાત કહું કે આ કથાનું આયોજન શું કામ ને શા માટે। હમણાં માતાજીએ વાત કરી કે વિકાસભાઈ મને બંગલા બન્યા પણ ઘરમાં શાંતિ નથી, માણસ આનંદ એન કેન પ્રકારે મેળવતો હોય, ક્લબમાં જતો હોય, કોઈ પણ બીજા પણ આનંદના સ્ત્રોત હોય, સામાજિક પ્રવૃત્તિઓ કેટલી ઘણી થતી હોય, સમાજને ન રૂચેવી થતી હોય રૂચેવી થતી હોય, પણ જે ધર્મસભા થાય અને જે કથા થાય અને એમાં જે આનંદ આવે ને, એ અંતરનો આનંદ, જે નિજ આનંદ છે ને, એ ક્યાંય નથી। આ કથાનું તાત્પર્ય છે, તમે 8 દિવસ કે 7 દિવસની કથા હોય કે 9 દિવસની હોય, જે કથાની અંદર બેઠા હોય ત્યારે તમારી પોતાની અનુભૂતિ તમે વિચારજો। નિજ આનંદ મેળવવા માટે માત્ર ને માત્ર ધર્મ જ છે, ધર્મ સિવાય નિજ આનંદ ક્યાંય નથી। માણસને જોઈશે શું, પૈસા મળી ગયા પછી શું જોઈએ, શાંતિ પ્રેમ એ ક્યાંથી મળશે, એ આવા માધ્યમ દ્વારા જ, આવા જ્ઞાનના પ્રહારી હોય એના સાનિધ્યમાં જ થવાનું છે। ગુરુ વિના જ્ઞાન નહીં, એમ જ તો કીધું ધર્મમાં કે માણસનો સ્વભાવ છે, જીવનની અંદર જાણવાથી વાંચવાથી માણસ જ્ઞાની નથી બની જતો, પણ પ્રત્યક્ષ અનુભૂતિ થાય આવા જ્ઞાનના સ્ત્રોત દ્વારા, માતાઓ હોય કે મહંતો હોય કે સંતો હોય, પણ એના દ્વારા જે કથાના પ્રવચનો આવે, વક્તવ્યો આવે અને સાત્વિક વિચારો આવે, એ જીવનમાં પ્રસંગે કરીને સ્થાપિત થતા હોય, આ સમાજનું એક માણસનું સહજ સ્વભાવ છે, કુદરતી છે આ। જે અનુભૂતિ થાય ને માણસો, પ્રસંગો શું કામ કરે છે, તહેવારો શું કામ કરે છે, જીવનમાં આ શા માટે છે, એ એટલા જ માટે છે કે માણસના જીવનની અંદર સ્થાપિત કરવા માટે કાંઈ પ્રસંગ હોય અને પ્રસંગે કરીને જે અનુભૂતિ થાય એનું અનુકરણ થાય। એમ આજે કથાનું માધ્યમ બનાવી અને જે સાત્વિક વિચારોનો આ જે ઝરણું ચાલે છે ને, એમાં જો તમે નાઓ અને એમાં જો સતત સંસારને, ઘરને, છોકરાઓને અને ધંધા પાણીને એક બાજુ મૂકી અને આ રસનો જો લાહો લેવામાં આવે ને, તો માણસ કહે ને કે કથામાં જઈએ કોનું સારું થઈ ગયું, કોણ સ્વર્ગમાં ગયું, ના થાય। મારો પોતાનો જાતનો અનુભવ અત્યારે આ માહોલ છે ને, એ પ્રસંગ છે એટલે કહી દઉં। આજથી 25 વર્ષ પહેલાં ખાખી બાપુની સરાની અંદર કથા હતી અને એ કથામાં હું ઇન્વોલ્વ હતો અને એમાં ખાલી એક જ શબ્દ ઉપર 1.25 કલાક સુધી ખાખી બાપુએ વક્તવ્ય આપ્યું હતું કે સંકલ્પ વિના સિદ્ધિ નહીં। એક જ શબ્દ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને એ વક્તવ્ય મારા જીવનની અંદર ઉતરી ગયું અને એ આજે મને અનુભૂતિ થયા કરે છે કે સંકલ્પ વિના સિદ્ધિ નહીં,
हूँ ज्ञाननो प्रहारी नथी, विवेचन नहीं करी सकूँ, पण एटलू कही सकूँ कि एक शब्द पर मारू जीवन की सार्थकता बनी गई है ये कथा थी थई। तो लोकोने संस्कारी राखवा माटे, समाजनुं सारू जीवन राखवा माटे, समाज कलुषित थतो रोकवा माटे जो कोई माध्यमोने तो धर्म से, ने धर्म में अनुभूति करवा माटे आवा कथाना प्रसंगे करीने ज लोकोना जीवन में उज्ज्वलता होय छे, उजास होय छे, शांति होय छे, प्रेम रहे छे, एकबीजाना संस्कारोने जाळवी शकाय छे। आ न होय तो आपणे क्यां जवाना, न जवाना ठेकाणे जवाना, न होय तो न जवाना ठेकाणे, માણસનો જીવ જવાનો છે। આજે સારા વિચાર ઉપર આવો માહોલ ભેગો થાય, એમાં સદવિચારો લઈને આવડી મોટી સંખ્યા ભેગી થઈ હોય ત્યારે આપણે સદવિચારમાં જ આવી જઈ, આપણી પાસે કોઈ વિચાર હોય દૂરવ્યો જાય, આ એક કથાનું તાત્પર્ય છે। તો વિશેષ નહીં કહેતા આ કથાના પ્રસંગે કરી અને જે કંઈ આયોજન કર્યું છે આ ટ્રસ્ટી મંડળે પ્રમુખ શ્રી ગિરીશભાઈ ચારોલા અને એની ટીમ, એને હું એક વખત અત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા પ્રસંગે કરી અને સમાજને સારા રસ્તે લઈ જવા માટેની એક પહેલ કરી છે, અને આવા જ કોઈ પ્રસંગે કરીને જ સમાજના સારા કાર્યો થાય, એમનામ ઘરે ઘરે ફરવા જાય અને ઘરે ઘરે કોઈ ટેલ નાખે તો નહીં થાય, પણ પ્રસંગે કરી અને સમાજ તમારી સાથે જોડાશે, સારા કામ કરશો, સારા કામનો માહોલ બનાવશો, સ્ટેજ બનાવશો, સમાજ તમારે સમાજ સેવાની કોઈ ટેલ આપશે ને એમાં સમાજ તમને સહકાર આપશે। આજે સમૃદ્ધિ યોજના 51 કરોડને બદલે 111 કરોડે પહોંચી છે, એ શા માટે, કઈ રીતે? માતાજીના માધ્યમ દ્વારા આપણે ગામડે ગામડે ફેર્યા અને ગામડે ગામડે સભાઓ કરી, એ સભાના ફલશ્રુતિમાં લોકોની સન્મતિ થઈ, સમૂહ ભેગો થાય ને, સમૂહ ભેગો થાય એટલે સન્મતિ આવે, અને સન્મતિ એ કરી અને સમાજને કલુષિત થતો રોકી શકાય અને સમાજની સેવા થઈ શકે, તો આ કથાના માધ્યમ દ્વારા એક સમાજને ઉજળા બેજ માટે લઈ જવાનો જે પ્રયાસ કર્યો છે એ આયોજકોને સૌ કોઈને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। મને આ મોટો કરી અને આગળ આવી અને આટલું બધું માન આપ્યું એમાં પૂજ્ય માતાજીએ જે મને માન આપ્યું એના માટે હું પણ ઋણી છું, અને હું તમને એક જાહેર ટેલ પણ કરી દઉં કે કોઈ પણ કાર્ય કરો સમાજ સેવા માટે, મારી શક્તિ પ્રમાણે, મારી આવડત પ્રમાણે, મારા ગજા પ્રમાણે હું તમારી સાથે છું, એટલું કહીને વિરમું છું, ભૂલચૂક માફ કરતો અસ્તો, જય મિયાજી। ખૂબ જ આભાર મુરબ્બી શ્રી ગોવિંદભાઈનો। ભાઈ શ્રી ગોવિંદભાઈએ કહ્યું કે ઉમિયા સેવા પ્રગતિ અને પૂજ્ય માતાજી આત્માનંદીજીનો શબ્દોનો અર્થ અને યોગ, આમાં વધુ મુરબ્બી શ્રી ગોવિંદભાઈની ઉપસ્થિતિમાં એક નોંધલાયક પીછું ઉમેરાય છે કે આપણા જ પાટીદારની દીકરી, કેટલો બધો સરસ મજાનો સંયોગ છે ગોવિંદભાઈ કે બંને પાટીદાર સમાજની દીકરીઓ, બંને ગામડામાં જન્મેલી, યોગાનુયોગ બંનેનું નામ પણ એક જ, વ્યાસપીઠ ઉપર પૂજ્ય માતાજીના ગઈકાલે જ મેં એમનો પરિચય આપેલો, ગૃહસ્થાશ્રમનું પૂજ્ય માતાજીનું નામ અનસુયાબેન છે। એવી જ રીતે આપણા સમાજના રામાયણ કથાકાર મુરબ્બી શ્રી અનસુયાબેન કાલરિયા, મને એવું લાગ્યું જે અત્રે આપની વચ્ચે ઉપસ્થિત છે, બધી જ રીતે સામ્યતા, ગામડામાં જન્મેલા, ગામડામાં ભણેલા, પાટીદારની દીકરીના કુખે જન્મેલા અને નામમાં પણ આટલી જ સામ્યતા, સ્ટેજ ઉપર બિરાજમાન ગૃહસ્થાશ્રમી માતાશ્રી અનસુયાબેન આત્માનંદીજી વ્યાસપીઠ ઉપર બેસી આપ સૌને કથાદાન પીરસી રહ્યા છે। તો મુરબ્બી શ્રી અનસુયાબેન કાલરિયા એકે સંન્યાસ લીધો, એક સંસારમાં છે, સંસારમાં રહીને પણ શિક્ષણ રૂપી સેવા કરી રહ્યા છે કે જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં શિક્ષિકા તરીકે નાના બાળકોને શિક્ષણ આપીને જે સેવા કરી રહ્યા છે, એવા બેન શ્રી અનસુયાબેન કાલરિયાને વિનંતી કરું કે તેઓ શ્રી અત્રે ઉપસ્થિત રહેશે અને પુષ્પગુચ્છથી પૂજ્ય આત્માનંદીજી માતાનું સન્માન કરી અને સ્ટેજ ઉપર બિરાજમાન થશે। પૂજ્ય અનસુયાબેન કાલરિયા વક્તા છે ને, આજે શ્રોતા થઈને બેઠા છે, સોરી મારી કોઈ એવી લાયકાત નથી, જે જ્ઞાતિના વડીલો અત્રે ઉપસ્થિત છે એમનું સમાજ ઉપર એટલું બધું યોગદાન છે, ક્યાં છે કદાચ કોઈ
અંસુયાબેન કાલરિયા આવ્યા છે, આવશે ત્યારે આપણે એમને નોંધ લેશું. પણ ભાઈશ્રી એવા લાગ્યા હશે કે એ છે. ભાઈશ્રી ગોવિંદભાઈની ઉપસ્થિતિમાં માતાજીના આશીર્વાદથી પાટીદાર બહેનોના કુખે આવી અંસોયાનો ઉત્તરોત્તર જન્મ થતો રહે તેવી પ્રાર્થના સાથે માતાજીને વિનંતી કરું કે કથાનું રસપાન કરાવશે. સારું, જે એના જેવા લાગ્યા હોય એના જેવા થઈ જાજો, બીજું શું. ઠીક છે, હવે એક ભજન બોલી લે, ભૂલો ભલે બીજું બધું. હવે તમને છૂટ. ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના એ વિસરશો બોલે. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે પીઠું તમામ એ પુનિત જનના કાળજા, પુનિત જનના કાળજા. પથ્થર બને સુધો ઓડના પૂરું
धन खर्च